વાસદમાં વીજ થાંભલા પડતા વીજ પ્રવાહ ખોરવાયો, જેની સીધી અસર વોર્ડ નંબર 13 ના 50,000 પરિવારજનોને બે દિવસ પાણી ન મળતા કોર્પોરેટર બાલુ સુરવેએ ધરણા પ્રદર્શન યોજ્યા, સાથે જ જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સ્થાન નહીં છોડવાનું એલાન કર્યું છે. વાસદમાં વીજ થાંભલા પડતા વીજ પ્રવાહ ખોરવાયો અને તેની સીધી અસર વોર્ડ નંબર 13 સહિતના વિસ્તારોમાં પડી છે અને વોર્ડ નંબર 13 સહિત 50,000 ઉપરાંત પરિવારો પાણીથી વંચિત રહી ગયા. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર બાલુ સુરવેનું માનીએ તો ગત રાતથી વીજ પ્રવાહ ચાલુ થતાં પાણીની ટાંકીઓમાં પાણી ભરવાની કામગીરી શરૂ થઈ, પરંતુ લાલબાગ ટાંકી સુધી પાણી પહોંચે તે પૂર્વે જથ્થો ખાલી થઈ ગયો અને સતત બે દિવસથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાલિકાની આ ઉદાસીનતા વિરોધમાં વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બાલુ સુરવે આજે લાલબાગ ટાંકી પાસે આવેલ પંપ પર ધરણા પર બેસી ગયા છે અને જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તે સ્થાન નહીં છોડે તેવું એલાન કર્યું છે. છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારમાં 40,000 થી 45,000 લોકોને પીવાનું પાણી નહીં મળ્યું, એટલે આજે અમે સવારે લાલબાગ ટાંકી પર આવ્યા હતા અને તમે જોઈ શકો આજથી પાણીનું વિતરણ પણ ચાલુ થયેલું. સમજો કે મહીસાગરથી પાણી આવતું હોય તો છાની ટાંકીવાલાએ 3-3, 4-4 કલાક પાણી લઈ લીધું, ટાંકી ભરાઈ દીધી. એના પછી સયાજી બાગવાલી ટાંકી છે એ ભરાઈ દીધી. પછી જેલ ટાંકી જેથી નાગરવાડા વિસ્તારમાં પાણી વિતરણ થાય એ લોકોએ 3-3, 4-4 કલાક સુધી પાણીનું વિતરણ એમના વિસ્તારમાં કરી દીધું. પણ આગળ લાલબાગ ટાંકી હોય તો એક પણ ટીપું પાણી મળ્યું નથી. એના લીધે બે બે દિવસથી કાલનો આખો દિવસ ના આજ બપોર સુધી અમારા વિસ્તારમાં લોકોને એક પણ પાણીનું ટીપું નહીં મળવાના લીધે, એટલે જે તે અધિકારી હોય એની જવાબદારી હોય કે દરેક વિસ્તારમાં દરેક ટાંકીમાં સરખા ભાગે વિતરણ કરવાનું હોય, જે ફીડર લાઈન હોય એનો વાલ ઓટોમેટિક જઈને બંધ કરી દેવાનો હોય સ્થળ પર જઈને. પણ આ અધિકારીની અનવડતના લીધે, સત્તાધારી પક્ષના ભૂલના લીધે અમારા વિસ્તારના 40,000 થી 45,000 લોકોને બે બે દિવસ પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે, એટલે ખરેખર આ અમારા વિસ્તાર જોડે અન્યાય કરી રહ્યા છે. એટલે અમે ન છૂટકે લાલબાગ ટાંકી પર આવ્યા હતા અને જ્યાં સુધી અમારા વિસ્તારના લોકોને પાણી ના મળે ત્યાં સુધી અમે બેસી રહ્યા હતા અને જે અમને પાણી થોડી વારમાં પાણી છોડવામાં આવશે એવું કીધું છે, એટલે જ્યાં સુધી પાણી નહીં છોડે ત્યાં સુધી અમે અહીંથી ઘરે જવાના નથી. અને આ લોકોની ભૂલના લીધે, બાકી ખરેખર તમે આ આધુનિક સમયની વખત જ્યારે વારંવાર વાવાઝોડું આવે, થાંભલા પડી જાય, જીબીના એ થાય, તો એના કરતાં કાયમી પહેલાં કેબલ નાખવામાં આવે તો વડોદરા શહેર તમે આખું બાંધમાં લઈ લો છો, અડધું વડોદરા શહેરમાં પાણી ના મળે. એટલે આ સત્તાધારી પક્ષ નામના ભૂલના લીધે વડોદરા શહેરની પ્રજા હેરાન થઈ રહી છે. એટલે અમારું એવું કહે છે કે એવું આયોજન કરવું જોઈએ કે આવું ફરીથી લોકોના વિસ્તારના લોકોને પાણીથી વંચિત ના રહેવું જોઈએ ને અમારા વિસ્તારના લોકોને વહેલી તકે સારું પાણી મળે એવી અમારી માગણી છે. ત્યાં સુધી અમે અહીંથી ઘરે જવાના નથી. વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ, પીવાના પાણી નથી મળી રહ્યા, જ્યારે કે ચોમાસું છે, હાલમાં પાણીની પણ આવક આવી રહી છે, શું કહેવા માગશો, કોને જવાબદાર ગણો છો? પાણીની આવક પુષ્કળ છે, આજવા સરોવર ફૂલ છે, મહીસાગરમાં બી પાણી છે, એટલે પાણીની કોઈ ચિંતા નથી. પણ આ લોકોના અનાવડતના લીધે અધિકારીઓ સત્તાધારી પક્ષનું સંકલન ન હોવાના કારણે વડોદરા શહેરની પ્રજા હેરાન થઈ રહી છે. અને તમે જોઈ શકો છો કે કોઈ સંકલન જ નથી. ખરેખર આવું આનો અગાઉથી રાતથી સંકલન કરવી જોઈએ કે ભાઈ દરેક વિસ્તારમાં વડોદરા શહેરના દરેક ટાંકીમાં સરખી રીતે પાણીનું વિતરણ થવું જોઈએ. એ જવાબદારી પાણી પુરવઠાના અધિકારીઓની હોય છે. પણ એ લોકો કોઈ પણ સ્થળ પર નહીં જવાના લીધે કોઈ ટાંકીવાળા 5-5 કલાક પાણી લઈ લે, કોઈ ટાંકીવાળો 2 કલાક લે, ને કોઈ ટાંકીમાં એક પણ ટીપું પાણી ના મળે, એ ખરેખર આવો વ્યવહાર ના હોવો જોઈએ. એટલે સરખી રીતે રાખવા જોઈએ, આ લોકોએ અન્યાય ના કરવો જોઈએ. એટલે આવું ફરીથી ના બનાવ બને એના લીધે ખાસ કમિશનરશ્રી અને મેયરશ્રીએ ધ્યાન રાખીને યોગ્ય રીતે તમામ વડોદરા શહેરના તમામ લોકો માટે સરખી રીતે સરખો ટાઈમ પાણી મળવું જોઈએ એવી અમારી માગણી. હાલ તમારી માગણી અને રજૂઆત બાદ પરિસ્થિતિ શું છે? અમને જે તે અધિકારી જોડે અમે વાત કરી છે, ટૂંક સમયમાં હવે પાણી છોડવામાં આવશે એવી અમને ખાતરી આપી છે. પણ જ્યાં સુધી પાણી વિસ્તારના લોકોને નહીં છોડવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. અને જ્યારે અમારા વિસ્તારના લોકોને પાણી મળશે ત્યારે પછી જ અમે અહીંથી જઈશું.